ધાનેરામાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતોને પાણીની તંગી ઊભી થઈ છે ખેડૂતોને પાણી વગર ખેતી અને ઘાસચારાની તંગી ઊભી થઈ છે દર વર્ષે પૂરતો વરસાદ હોવાથી ઘાસચારાની તંગી ન હતી પણ આ વર્ષે વધુ વરસાદે ઘાસચારાની તંગી વર્તાતા અન્ય જિલ્લામાંથી ઘાસચારો લાવવાની નોબત આવી છે અને ઘાસચારામાં ત્રીસ રૂપિયા જેટલો ભાવ વધારો આવતા પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે પશુપાલન માટે જે ઘાસચારો છે એ ધાનેરા તાલુકામાં ખૂબ જ તંગી વર્તા છે એનું મુખ્ય કારણ દિવસે ને દિવસે પાણી ખૂબ જ જમીનમાં ઊંડા જતા રહ્યા છે જેનાથી પાણી નીકાળવા માટેનો જે ખર્ચો છે એ ખૂબ જ વધી ગયો છે હવે સરકારશ્રી દ્વારા અહીંયા આ વિસ્તારમાં કોઈ પાણીની વ્યવસ્થાના ભાગરૂપે કોઈ કેનાલ કે કોઈ નહેરને ફોટી બીજો આપવામાં આવે તો ખેડૂતોનો પાણી અને આ પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો વ્યવસાય ચાલી શકે નહીતર તર અહીંના લોકોને હિજરત કરવાનો વારો આવશે અમરા ધાંગરા તાલુકામાં પાણીનો તળ ખૂબ જ ઊંડાકીય છે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર આંખ આંડા કાન કરી રહી એવું લાગે છે અમારો તાલુકો ખેતીવાડીને પશુપાલન ઉપર આધારિત છે પશુપાલનને અમારો જે ખેતરમાં નીપજે છે તે ઘાસ પૂરો ન થવાથી બહારથી મંગાવવો પડે છે જો આવવાનો આવો સમય રહ્યો તો આવનારા સમયમાં અમારો તાલુકો ખેતી અને પશુપાલન વીણો થઈ જશે અને કદાચ આવનારા સમયમાં આવી પરિસ્થિતિ રહી તો ખેડૂતોને ઇજ્જત કરવાનો પણ સમય આવે તો એ નકારી શકાતો નથી